गुजरात के वडोदरा में हरणी बोट कांड मामले में चौदह लोगों की मौत हो गई थी इस मामले राज्य सरकार द्वारा की गई जांच की रिपोर्ट हाई कोर्ट में पेश की गई लेकिन हाई कोर्ट ने इस रिपोर्ट को मानने से इनकार करते हुए फिर से जांच के आदेश दिए हैं हाई कोर्ट ने इस मामले में कॉन्ट्रैक्ट देने वाले तत्कालीन म्यूनिसिपल कमिश्नर समेत के अधिकारियों को जिम्मेदार मानते हुए इस रिपोर्ट पर सवाल उठाए हैं ऐसे में विपक्ष नेता अमीर रावत ने भी मामले में ठोस जाँच की હાઈકોર્ટનું આજે જે અવલોકન છે આખા જે રિપોર્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે સબમિટ કરાવ્યો છે રાજ્ય સરકારે એને સ્વીકાર્યો નથી અને એવું નોટિસ આપી એમને ટિપ્પણી કરી છે કે આખા કાંડમાં કોર્પોરેશન અને મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી ફિક્સ થાય છે એ રીતનું ઓબ્ઝર્વેશન કોર્ટે જ્યારે કર્યું છે અને કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જાણે કોઈ આ કોર્પોરેશનના અધિકારીઓને બચાવી લેવામાં આવે એવું ગોળ રિપોર્ટ બનાવવામાં આવે છે ને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો રિપોર્ટ બનાવવામાં આવ્યો છે તો તે બાબતે વિચારવા જેવી વાત એ છે કે જે રિપોર્ટ બનાવવા માટે કમિટીની ગઠન થયું હતું એ કઠન એ કમિટીને અમુક અધિકારીઓને બચાવવામાં શું ઇન્ટરેસ્ટ છે આની પાછળ ચોક્કસ મોટા રાજકીય માથા સંડોવાયેલા છે ભારતીય જનતા પાર્ટીના પોસ્ટ હોલ્ડર્સ અને જે મોટા નેતાઓ છે વગદાર નેતાઓ એમના પ્રેશર હેઠળ અધિકારીઓએ કામ કર્યું હોય એવું દેખાય છે આમાં દેખીતી રીતે અને અમે ડિમાન્ડ કરીએ છીએ આપના મારફતે કે તાત્કાલિક ધોરણે જે સર્ચ કમિટી આ જે આખી રિપોર્ટ બનાવવા માટે કમિટીનું ગઠન થયું હતું એની બી ઇન્કવાયરી થાય એમની બી તપાસ થાય કે કયા પ્રેશર હેઠળ એ લોકો આ રીતના ગોલ ગોળ રિપોર્ટ આપ્યા છે અને અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો છે તો બધી કડીઓ જોડાશે તો સાચા જે ગુનેગારો છે એમના નામ બહાર આવશે અને તમામને સજા થવી જોઈએ જવાબદાર અધિકારીઓ હોય ને એમના પર પ્રેશરાઈઝ કરવામાં આવ્યું હોય તો એ કયા નેતાઓએ પ્રેશર ઊભું કર્યું છે તમામને સામે કાર્યવાહી થવી જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ અને તો એ માસૂમ બાળકોને ન્યાય મળશે વડોદરાની પ્રજા જે આ કિસ્સામાં ન્યાય ઝંકી રહી છે અને તેમના પીડિતો બાળકોના પરિવારે તમામ લોકો ન્યાય માટે અત્યારે જોઈ રહ્યા છે સાથે અમે કોર્ટ પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે કોર્પોરેશનની જવાબદારી ફિક્સ થાય તો કોર્પોરેશનને તમામ મૃતક ફેમિલીઝને કમ્પન્સેશન આપવાના બી નિર્દેશ કરવા જોઈએ ઓલધો એ કમ્પન્સેસન એ બાળકોના જીવની સામે કશું જ નથી પણ એ બાળકો એમના જીવનનો સહારો હતો ક્યાંક એ પૈસા એમને લાંબા ગાળે એ સહારામાંથી થોડુંક એમને લાઈફ ઇઝી કરી શકશે